તારીખ 26-29 દરમિયાન ગોવા ખાતે એમેતુર ફેડરેશન ઓફ રોલર બાસ્કેટબોલ મલ્ટી સ્પોર્ટ્સ ફોર ઓલ ફેડરેશન ઇન્ડિયા દ્વારા આયોજિત ઉપરોક્ત નેશનલ ચેમ્પિયનશિપ 2024 યોજાવા જઈ રહી છે. તેમાં પૂજા હોબી સેન્ટરના 14 બાળકો આગામી તારીખ 26 એપ્રિલથી 29 એપ્રિલ સુધી 4 દિવસ ગોવા જઈ રહ્યા છે. 18થી વધારે રાજ્યોના બાળકો સ્પીડ સ્કેટિંગ, ક્વાડ ઇનલાઇન, 500 મીટર તથા 1000 મીટરમાં નેશનલ લેવલે ભાગ લેવાના છે. આ ઉપરાંત ડાન્સમાં સોલો ડાન્સ, ડ્યુએટ ડાન્સ, ટ્રાયો તથા ગ્રુપ ડાન્સમાં 14 બાળકો ભાગ લેવાના છે, જેમાં બાળકો વેસ્ટર્ન ડાન્સ, ફોક ડાન્સ, સ્કેટિંગ ડાન્સ, કન્ટેમ્પરરી સાલ્સા, ગુજરાતી ગરબા જેવી અવનવી કૃતિઓ રજૂ કરશે. આ સમગ્ર કાર્યક્રમ અંગેની માહિતી આપવા હોબી સેન્ટરના શિક્ષક અને બાળકો અબતકની મુલાકાતે આવ્યા હતા. પુષ્પા રાઠોડ, પોદાર પ્રેપ અને પૂજા હોબી સેન્ટરના 14 બાળકો ગોવા ખાતે નેશનલ કોમ્પિટિશન જે યોજવાની છે તેમાં જઈ રહ્યા છે, જેમાં રોલર બાસ્કેટબોલ, સ્પીડ સ્કેટિંગ, ક્વાડ, આર્ટિસ્ટિક તથા ડાન્સ જેવી અવનવી કૃતિઓ રજૂ કરશે. 4 દિવસ યોજાનારી આ નેશનલ કોમ્પિટિશનમાં 18થી વધારે રાજ્યોના 590થી વધારે બાળકો ભાગ લેવાના છે. આ બાળકો ઘણા વર્ષથી પૂજા હોબી સેન્ટરમાં ટ્રેનિંગ માટે આવે છે અને ખૂબ જ દિલ દઈને મહેનત કરે છે અને અમારા કોચિસ દ્વારા પણ બાળકોને ખૂબ જ જહેમતપૂર્વક મહેનતથી પોતાનું કાર્ય કરાવવામાં આવે છે.